આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસાના ડુંગરવાડા રોડ પરની મુસ્લિમ વિસ્તારની મદની હાઈસ્કૂલની 7 વિદ્યાર્થીનીઓને 2 શિક્ષકો દ્વારા ઢોરમાર માર્યાની ઘટનાથી હાહાકાર મચી ગયો છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના ડુંગરવાડા રોડ પરની મુસ્લિમ વિસ્તારની મદની હાઈસ્કૂલની 7 વિદ્યાર્થીનીઓને 2 શિક્ષિકાઓ દ્વારા ઢોર માર મારવાનો કિસ્સો સામે આવતા હાહાકાર મચી ગયો છે. ગયા ગુરુવારના દિવસે સ્કૂલમાં કોઈ કારણસર 2 શિક્ષિકાએ માર મારી ધમકી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે અને જેને લઈને સમગ્ર વિદ્યાર્થીનીઓના વાલીઓ તથા સમાજના અન્ય આગેવાનો શાળા ખાતે પહોંચ્યા હતા. તેમજ વિદ્યાર્થીનીઓના શરીર પર પડેલા ઈજાના નિશાન જોઈ પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા અને પોતાની દીકરીને વિશેષમાં પૂછતા સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો હતો, જેને લઈ વિદ્યાર્થીઓના પરિવારજનો મોટી સંખ્યામાં આવી શિક્ષકોને સામે રોષ ઠાલવ્યો હતો. તેમજ વિદ્યાર્થીનીઓના પરિજનોએ સ્કૂલ સામે દેખાવો પણ કર્યા હતા. મહત્વની વાત તો એ છે કે આ મામલે શાળાના પ્રિન્સિપાલને પૂછતા જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાની કોઈ પણ પ્રકારની ફરિયાદ તેમની સામે આવી નથી. જો ફરિયાદ આવશે તો સમગ્ર ઘટનાના પગલા લેવાની ખાતરી હું આપી રહ્યો છું. જ્યારે મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો છતાં પ્રિન્સિપાલ અજાણ હોવાની વાત શંકા ઉપજાવે છે. તેમજ વિદ્યાર્થીનીઓને આ ઘટના વિશે પૂછતા જાણવા મળ્યું હતું કે શિક્ષિકાઓ દ્વારા નજીવી બાબત ઉપર ઢોર માર મારવામાં આવ્યો હતો. તેમજ વાલીઓ દ્વારા સમગ્ર મામલો ઉચકાયો હતો અને જેને પગલે મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. પ્રવાસની વાત પર માર્યા હતા, 7 વિદ્યાર્થીઓને માર્યા હતા. જો કે પહેલી એક વાત છે કે વિદ્યાર્થીઓને મારી પાસે આવી હતી, એમને એવી કોઈ મારી પાસે કમ્પ્લેન કરી નથી. બરાબર, મેં એમને બોલાવી હતી કે ભાઈ શું છે, એની અંદર ઝઘડવાની વાતો કરતી હતી કે આ મને મારે છે, આ મને મારે છે, આ મને બોલતી નથી, આ બોલતી નથી. પછી મેં કીધું બીજું કશું નથી. હવે સાહેબ, મેં કીધું અંદર બોલો, આપણે એક સમાજના લોકો છીએ, આના અંદર તમારે વિશેષ કંઈ ના હોય. એ રીતે સાતમ તો આપીને કહી છે, મને બીજું કોઈ કમ્પ્લેન એ લોકોએ કરી નથી. ઋતુલ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, અરવલ્લી.